हाय फ्रेंड्स, जय स्वामीनारायण। दसनास फूड एंड किचन हब में तमारुं स्वागत छे। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા સ્વાદિષ્ટ ફરાળી સ્નેક્સ બનાવવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને જોતા રહો। દર 11 પર ફરાળમાં નવું નવું સારું સારું સ્વાદિષ્ટ ટેસ્ટી ખાવાનું જો ચટપટું ખાવાનું મન થતું હોય તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો। આ સાથે તમને જરૂરી ટિપ્સ પણ આપતી જઈશ કે કેવી રીતે એકદમ ક્રિસ્પી લેયરવાળી ઓછા મસાલામાં કુરકુરી અને સ્વાદિષ્ટ સ્નેક્સ તૈયાર કરવી। સૌથી પહેલાં એક બાઉલ જેટલા સાબુદાણાને ધીમી આંચ ઉપર શેકી લેવા, ત્યારબાદ તેને ઠંડા પાડીને મિક્સરમાં ક્રશ કરી લેવા। તો આ રીતે સાબુદાણાનો પાવડર તૈયાર થઈ જશે। જરૂર પૂરતો સાબુદાણાનો લોટ તૈયાર કરીને તેને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકાય છે। 500 ગ્રામ જેટલા બટાકાને બાફીને અહીંયા લીધા છે। આ બટાકાને આપણે કાંટાવાળી ચમચી વડે મેશ કરી લઈશું। આ સ્નેક્સ એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે। તો આ સ્નેક્સ તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને એમનેમ પણ તમે ફરાળ સિવાય પણ આ સ્નેક્સ બનાવી શકો છો। સાંજના નાસ્તામાં પણ તમને આ સ્નેક્સ ખૂબ જ સરસ લાગશે। સાથે તમે તેને જમવાની થાળીમાં પણ સ્નેક્સ ફરસાણ તરીકે ઉપયોગમાં લઈ શકો છો। ખૂબ જ ઝડપથી આ ઝટપટ સ્નેક્સ માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। તો સૌથી પહેલાં બાફેલા બટાકાને આપણે ક્રશ કરી લીધા બાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું 1 ચમચી, અને 1 ચમચી ફરાળી મીઠું એડ કરવું। 1 ચમચીમાં થોડુંક ઓછું એટલે કે 1/2 ચમચી જેટલું કાળા મરીનો પાવડર એડ કરીશું અને 1 ચમચી જીરા પાવડર એડ કરીને મિક્સ કરવું। ત્યારબાદ એક થાળી કે ડીશમાં તેલથી ગ્રીસ કરી લેવી। હવે મસાલામાં લીલા ધાણાને પણ ધોઈને ઝીણા સમારીને એડ કરી દેવા અને સાથે થોડોક સાબુદાણાનો 2 ચમચી જેટલો પાવડર એડ કરીશું। આ એડ કરવો એકદમ ઓપ્શનલ છે। અને જે તેલથી ગ્રીસ કરેલી થાળી છે તેને પણ આપણે સાબુદાણાના પાવડરથી સ્પ્રિંકલ કરવાથી બટાકાનો માવાની નીચેના ભાગમાં પણ સાબુદાણાનો પાવડર એડ થઈ જશે। હવે તૈયાર કરેલા માવાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે થોડોક 30-40 ગ્રામ જેટલું પનીર અથવા તો ચીઝને છીણીને એડ કરવું। બાળકોને પનીર અને ચીઝનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો તમારી પાસે જે પણ હોય તે એડ કરી શકો છો અને ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। હવે સારી રીતે માવાને મિક્સ કરી લઈશું। સ્નેક્સને આપણે ક્રિસ્પી બનાવવા માટે અહીંયા સાબુદાણાનો પાવડર લીધો છે। આ સિવાય તમે ફરાળી લોટ અથવા તો મોરૈયાને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો। માવો સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે જે થાળી તૈયાર કરી છે એ થાળીમાં તેને એડ કરી દઈશું અને ચબેથાની મદદથી તેને સારી રીતે દબાવીને એક સરખું લેયર કરી લેવું। જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે આપણે તેને સ્પ્રેડ કરીશું। હવે આ તૈયાર કરેલી થાળીને તમે કટ કરીને તેના પીસ પાડી શકો છો મનગમતા શેપમાં, મનગમતી સાઇઝમાં, અને ત્યારબાદ તેને ફ્રીજમાં 1/2 કલાકથી વધારે અથવા 1/2 કલાક સુધી તેને સ્ટોર કરવું અને ત્યારબાદ તરત જ તેને તળી લેવું। આમ કરવાથી એકદમ ક્રિસ્પી તે બને છે। તમે જોઈ શકો છો થાળી તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે થોડો સાબુદાણાનો જે લોટ છે તેનાથી સ્પ્રિંકલ કરી દઈશું। આમ છાંટી લેવાથી જાણે હિમ પડ્યો હોય ને એવો લુક તૈયાર થાય છે। સાબુદાણાનો લોટ એડ કરવો એકદમ ઓપ્શનલ છે, પણ તેનાથી એકદમ વ્હાઈટ કલરનો હિમ પડ્યો હોય એ રીતનો લુક આવે છે, તેથી અહીંયા મેં એડ કર્યો છે। તેનાથી તેનો દેખાવ ખૂબ જ સરસ લાગે છે। એક પીસને કટ કરીને પણ બતાવું કે આપણે કેટલી સાઇઝનો સ્નેકનો પીસ તૈયાર કર્યો છે। તો તમે જોઈ શકો છો આ રીતની સાઇઝનું થશે અને ઉપર નીચે બંને બાજુ જે સાબુદાણાનો સ્પ્રિંકલ કરેલો લોટ છે તે પણ દેખાય છે। હવે આપણે તેને હાઈ ફ્લેમ ઉપર જ તળી લેવા। હાઈ ફ્લેમ પર તળવાથી તેમાં બિલકુલ ઓઇલ નહીં ભરાય, તેથી તેને હાઈ ફ્લેમ ઉપર જ તળવા। આઈ હોપ અહીં જણાવેલી બધી ટિપ્સ અને ટ્રીક તમને પસંદ આવી હશે। તમારા પણ કોઈ સજેશન હોય તો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો। જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો, અને હજુ સુધી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। સ્નેક્સને તળતી વખતે એ બાબતનું ધ્યાન રાખો કે તરત જ તેને ફેરવવા નહીં, એક બાજુ બરાબર કલર પકડાય ત્યારબાદ જ તેને બીજી બાજુ પલટાવવા। આ બટાકાના માવાથી બનાવેલા છે તેથી તેમાં તેલ ભરાઈ જવાનો ભય રહે છે, તેથી
તમે હાઈ ફ્લેમ ઉપર જ તેને તળજો તો બિલકુલ તેલ નહીં ભરાય, અને તેલ બરાબર ગરમ થયું હોય ત્યારબાદ જ તેમાં એડ કરવું. સ્નેક્સ એડ કર્યા બાદ તેને તરત પલટાવવા નહીં, થોડીક વાર રહેવા દેવા, ત્યારબાદ જ તેને પલટાવવા. અને બંને બાજુ આ રીતે સુનેરો ગોલ્ડન કલર આવી જાય ત્યારબાદ તેને આપણે કાઢી લઈશું. અવાજ સાંભળીને તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે સ્નેક્સ કેટલા ક્રિસ્પી બન્યા છે. બીજી વાર પણ હું તમને આ રીતે તળીને બતાવું છું કે એક બાજુ બરાબર ગોલ્ડન કલર થઈ જાય ત્યારબાદ આપણે તેને બીજી બાજુ પલટાવવા. દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. અને હા, કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કે આ રેસીપી તમને કેવી લાગી. દર 11 ઉપર ફરાળી વાનગીની તમે નવી નવી રેસીપી દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જોઈ શકો છો. માત્ર 2 જ મિનિટમાં આ સ્નેક્સ તૈયાર કરવું હોય સવારના નાસ્તા માટે તો તેને પણ તમે તૈયાર કરી શકો છો. તેના માટે બસ બધી તૈયારી કરીને, માવો તૈયાર કરીને ફ્રીજમાં તેને સ્ટોર કરી દેવું અને જ્યારે પણ મન થાય ત્યારે તેને તળીને ખાઈ શકો છો. જોયું ને કેટલું ઉપરનું પડ ક્રિસ્પી બન્યું છે? તો આ જ રીતે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જણાવજો. આ રેસીપી તમે કેચઅપ સાથે કે ચા સાથે પણ ખાઈ શકો છો. જોયું ને, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ રેસીપી તૈયાર થઈ છે. માત્ર 2 જ મિનિટમાં આ રેસીપી તૈયાર કરવી હોય તો અહીં જણાવેલી બધી ટ્રિક્સને તમે જરૂર ફોલો કરજો. આ સ્નેક્સને તમે આ રીતે સ્ટીક વડે પણ મહેમાનને આપવાથી ખૂબ જ સરસ લુક આવશે અને બજાર જેવી સ્નેક્સ લાગશે. તો આ ટ્રીક પણ તમે જરૂર ફોલો કરજો. આ જ રીતે નવી નવી રેસીપી જોવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો. ફરી મળીશું ત્યારે. ત્યાં સુધી આવજો. બાય. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.